नमस्कार मित्रों, आज आप आईपीसी नी अंदर जे प्रकरण नंबर 5 से मददगारी विषय तेमा कलम नंबर 107 थी लईने 120 सुधीनो समावेश थाय छे तो ते अंगे आपणे जाणीशुं। तो कलम नंबर 107 नी अंदर आपणे जोईए तो कलम नंबर 107 नी अंदर कोई वस्तु में मददगारी अथवा कोई बाबत में मददगारी होय ते अंगे कलम नंबर 107 अंगे जणावे छे। कलम नंबर 108 नी अंदर मददगार विषय जणावामां आवेल छे। कलम नंबर 108 एनी अंदर भारत बहार करेला गुनाओनू भारत माथी मददगार एटले मदद कोई भारत माथी करतू होय, भारत ने बहार कोई पर गुनो बने ते अंगे मदद भारत माथी कोई व्यक्ति करनार होय तो ते अंगे कलम नंबर 108 एनी अंदर जणावामां आवेल छे। हवे कलम नंबर 109 जोईए तो तेमां मददगारी करवाना परिणामे कृत्य करवामां आवे अने ते माटे जारे सजानी स्पष्ट जोगवाई करवामां आवी न होय त्यारे कोई पण मददगार ने सजा एटले कलम नंबर 110 मां जोईए तो जो गुनेगार व्यक्ति दुष्प्रेरक एटले के गुना मददगार ना इरादाथी जुदा ज प्रकारनुं कृत्य करे त्यारे दुष्प्रेरक एटले मददगारनी शिक्षा अंगे कलम नंबर 110 नी अंदर जणावामां आवेल छे। हवे कलम नंबर 111 जोईए तो तेमां मित्रों एक कृत्यनुं दुष्प्रेरण एटले मददगारी कर्युं होय अने तेनाथी जुदुं ज कृत्य थाय त्यारे दुष्प्रेरक एटले मददगारनी जवाबदारी अंगे कलम नंबर 111 नी अंदर जणावामां आवेल छे। कलम नंबर 112 ની અંદર જોઈએ તો દુષ્પ્રેરણ કૃત્ય અને થયેલા કૃત્યો માટે દુષ્પ્રેરક એકત્રિત સજાને પાત્ર ક્યારે ગણાય, જે મદદગાર કરનાર છે તે વ્યક્તિ સજાને પાત્ર ક્યારે ગણાય તે અંગે કલમ નંબર 112 ની અંદર જણાવવામાં આવેલ છે। કલમ નંબર 113 ની અંદર દુષ્પ્રેરિત કૃત્યથી દુષ્પ્રેરક એટલે કે મદદગાર ના ઈરાદાથી અલગ પરિણામ માટે દુષ્પ્રેરક એટલે મદદગારની જવાબદારી અંગે કલમ નંબર 113ની અંદર જણાવવામાં આવેલ છે। કલમ નંબર 114 જોઈએ તો ગુનો બને ત્યારે મદદગારની હાજરી હોય તે અંગે કલમ નંબર 114ની અંદર જણાવવામાં આવેલ છે। હવે કલમ નંબર 115 જોઈએ તો દેહાંત દંડ અથવા આજીવન કેદની શિક્ષાને પાત્ર ગુનામાં મદદગારી અંગે કલમ નંબર 115ની અંદર જણાવવામાં આવેલ છે। કલમ નંબર 116 જોઈએ તો જો ગુનો કરવામાં આવ્યો ન હોય ત્યારે કેદની શિક્ષાપાત્ર ગુનાના દુષ્પ્રેરણ મદદગારની શિક્ષા અંગે કલમ નંબર 116ની અંદર જણાવવામાં આવેલ છે। કલમ નંબર 176ની અંદર જાહેર જનતા દ્વારા અથવા 10 કરતાં વધુ વ્યક્તિ દ્વારા આશરતા ગુનામાં મદદગારી અંગે કલમ નંબર 117ની અંદર જણાવવામાં આવેલ છે। કલમ નંબર 118માં જોઈએ તો દેહાંત દંડ કે આજીવન કેદની સજાને પાત્ર ગુનો થતો હોય તેવી યોજના સુપાવવા અંગે કલમ નંબર 118ની અંદર જણાવવામાં આવેલ છે। હવે મિત્રો કલમ નંબર 119 જોઈએ તો તેની અંદર જે ગુનો બનતો હોય તે અટકાવવાની જેની ફરજ છે તેવો રાજ્ય સેવક યોજના સુપાવે તે અંગે કલમ નંબર 119ની અંદર જણાવવામાં આવેલ છે। કલમ નંબર 120ની અંદર કેદની સજાને પાત્ર ગુનો કરવાની યોજના સુપાવવી તે અંગે કલમ નંબર 120ની અંદર જણાવવામાં આવેલ છે। હવે પ્રકરણ નંબર 5 એ જે ગુનાહિત કાવતરા અંગેની બે કલમો આપવામાં આવેલ છે તેમાં આપણે જોઈએ તો કલમ નંબર 120એમાં ગુનાહિત કાવતરાની વ્યાખ્યા આપવામાં આવેલ છે। કલમ નંબર 120બીમાં ગુનાહિત કાવતરાની શિક્ષા અંગે જણાવવામાં આવેલ છે। આભાર મિત્રો, અને હા મિત્રો, જો તમે આ અમારી ચેનલ સબસ્ક્રાઈબ હજી ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, જેનાથી આવનારી મહત્ત્વપૂર્ણ માહિતી તમને નોટિફિકેશન દ્વારા મળી રહે।